संस्कृति स्कूल विद्या मंदिर ज्ञानपीठ कैंपस खाते विद्या दीपोत्सव 2024 नु आयोजन करायु। सीहोर विद्यामंत्री ज्ञानपीठ खाते विद्या दीपोत्सव 2024 ना रोज विशेष आयोजन करवामा आवेल, जेमा रक्तदान कैंप, पुस्तक प्रदर्शन, व्यसन मुक्ति प्रदर्शन, हाडकानी घनता मापवानो कैंप, जरूरियातमंद लोकोने जूना कपड़ा, रमकड़ा, बूट, चंपल, पस्ती वगैरह वस्तुनु एकत्रितकरण करायु, तेमज संस्थाना प्रमुख श्री, ट्रस्टीश्रीओ उपस्थित रह्या हता, तेमज रक्तदान करना रक्तदातानु सन्मान करायु, तेमज पत्रकार मित्रों, आमंत्रितों, महानुभावों, पदाधिकारियों, अधिकारियों, विद्यार्थियों, वालियों सहित खास उपस्थित रह्या हता अने दिवाळीना प्रथम सत्र साथे तमाम शिक्षक स्टाफ, बोनस तेमज मोमेंट्स गिफ्ट आपवामा आवेला भव्य सफलतापूर्वक कार्यक्रम योजायेल। મુસ્કાન લાવવા માટે, કોઈના જીવ બચાવવા માટે રક્તદાન મહાદાન આપણા શરીરનું એક લોહીનું ટીપું કોઈની જિંદગી બચાવી શકે એવા શુભ હેતુથી બીજાની જિંદગી બચાવવા માટેના ભગીરથ કાર્યમાં આજે વિદ્યામંદિર જ્ઞાનપીઠ ખાતે વિદ્યાર્થીઓની વાલી મિટિંગ સાથે વાલીઓ અને સિહોરની જનતાના સાથ સહકારથી રક્તદાન કેમ્પનું રેડક્રોસ સોસાયટી ભાવનગરના સૌજન્યથી આયોજન કરવામાં આવ્યું છે। એમાં વાલીઓ અને સિહોરની જનતાનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। આજે હું શાળાના સંચાલક અને ટ્રસ્ટી પીકે મોરડિયા પણ હું મારા જીવનમાં 24મી વખત રક્તદાન કરી રહ્યો છું અને એનો આનંદ અનુભવું છું। સૌને દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ। અસ્તુ ભારત માતા। મુસ્લિમ ઓકે, બૌદ્ધ ઓકે, જૈન ઓકે, ¿Qué te va a decir? ¿Qué te va a decir? ¿Qué te va a decir?
થકી જે દ્વારા આપણે આગળ સજાવ્યું છે પટાયેલા આપ દ્વારા યુ પટા પર સ્વર્ગ આવ્યું છે સુધી મેળવવાનો આ કાર્યક્રમમાં મંચસ્થ કાયદે યોજન પ્રશ્ના ભાવે દ્રષ્ટિશી ભાવભાઈ ભરસિયા એનાથી પછી શ્રી રાજુભાઈ દેસાઈ દ્રષ્ટિશ્રી મહેન્દ્રભાઈ મહેતા દ્રષ્ટિશ્રી અશોક વિવાસાઈ દ્રષ્ટિએ સંચાલક શ્રી પીટર વડિયાસાઈ મને કઈ લેવા દે એક માં શું કાઈ
સાચો દેખાય છે આપણો સ્થાન આજે નાનાની વાત છે કે બધા બહેનો અને બધા ભાઈઓના ચહેરા ઉપર હર્ષ છે આપણા દેખાતો એ ખૂબ આનંદની વાત છે બીજું મને આપણે એ વાત કરવાની છે એ 24 તારીખે પરીક્ષા પૂરી થઈ 24 પરીક્ષા પૂરી થઈ અને આજે 26 તારીખ કરી
અને તમામ વાલી વિદ્યાર્થીઓ પાસે જૂના કપડાં, રમકડા, બસ્તી વગેરે આપી અને છેવાડાના માનવીના મુશ્કેલીનું કારણ કઈ રીતે બની શકાય એ માટે સંસ્થા જે કામ કરી રહી છે, તો મોરડિયા સાહેબ, અશોકભાઈ સાહેબ, વલ્લભભાઈ સાહેબ, દેસાઈ સાહેબ વગેરે તમામ દ્રષ્ટિમંડળનો નિદાનંદ પરિવારોથી આભાર. નમસ્કાર, અમારા ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદ્યા મંદિર જ્ઞાનપીઠ કેમ્પસ સંસ્કૃતિ સ્કૂલ ખાતે આજરોજ સત્રાંત પરીક્ષાના પરિણામની સાથે સાથે વિદ્યાર્થીઓના વિકાસ અર્થે અને સામાજિક સેવા અર્થે આગામી દીપાવલી પર્વને ધ્યાને લઈ વિદ્યા દીપોત્સવ 2024નું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ આયોજનમાં અમે સામાજિક સેવાના ભાગરૂપે રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, સાથે હાડકાની ઘનતા માપવા માટેનો કાર્યક્રમ છે, પુસ્તક પ્રદર્શન. આજના સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓ શું સોશિયલ મીડિયામાં સતત વ્યસ્ત હોય છે, ત્યારે દીપાવલીના વેકેશન દરમિયાન બાળકો સારું વાંચન કરી શકે એના વાલીઓને સારા વિચારો મળી શકે એ હેતુથી આ પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું છે. વાલીઓમાં પણ અમને ઘણી વખત વ્યસન જોવા મળે છે, તો વાલીઓ વ્યસન મુક્ત બને એના માટે વ્યસન મુક્તિનું પ્રદર્શન અહીંયા ગોઠવવામાં આવ્યું છે. નિહાળ અને મોટાભાગના વાલીઓ એ વ્યસન મુક્ત માટેનો નિર્ધાર કરતા હોય છે. સાથે નિજાનંદ પરિવાર ભાવનગરની સંસ્થા સાથે અમે બધા દ્રષ્ટિમંડળો જોડાયેલા છીએ, ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ દીપાવલી પર્વમાં પણ એમના બાળકોને મુસ્કાન મળી રહે, હાસ્ય મળી રહે અને કંઈક ઉપયોગી થવાના ભાવરૂપે દરેક વાલીઓ અને સિહોરની જનતા આજે આ જરૂરિયાતમંદ લોકો માટે જૂના કપડાં, બૂટ, ચપ્પલ, રમકડા જેવી બધી જ વસ્તુઓ અહીંયા એકત્રીકરણ કરવામાં આવી છે અને આ લોકો સુધી અમે પહોંચાડવાના છીએ. દર વર્ષે વિદ્યા દીપોત્સવ અંતર્ગત અમે આવા સુંદર આયોજન સામાજિક સેવાને અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગીય વિકાસ માટે હાથ ધરવા કરી રહ્યા છીએ. સૌને દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ. વસ્તુ ભારત માટે.